नमस्कार, जय सियाराम, जय श्री सरदार, महात्मा गांधी की नई तालीमनू सम्मेलन होय एटले महात्मा गांधी की जय अचूक बोलावू जोईए। पूज्य बापु होय एटले जय सियाराम तो पहला आवे, अवसर सरदार कथानो होय તો જય સરદાર પણ આવવું જોઈએ, અને આપણે સૌ પહેલીવાર મળીએ છીએ એટલે નમસ્કાર, આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ પણ આવવું જોઈએ આપ સૌનું। આજના વિશિષ્ટ સંમેલનમાં હાર્દિક સ્વાગત કરું છું। નિયત સમય કરતાં થોડીક મિનિટો આપણે મોડા થયા છીએ, ક્ષમા પ્રાર્થના કરું છું, એટલા માટે કે પૂજ્ય બાપુ એક અડચણમાં રોકાયા એટલે આપણી વચ્ચે મોડા આવ્યા, અને એમણે ગુણવંતભાઈને કહ્યું હું ક્ષમા પ્રાર્થના કરું છું, એ શબ્દો મારા કાને પડ્યા છે એ આપના સુધી પહોંચાડું છું, અમે ક્ષમા પ્રાર્થીએ છીએ। મિત્રો, સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય છે કે કથા કથાના પ્રવાહમાં ચાલતી હોય, ઘણીવાર એવું પણ બનતું હોય કે કથાની હારોહાર વ્યથા વધુ ચાલતી હોય, પણ પૂજ્ય બાપુના સંદર્ભમાં એવું બનતું રહેવું છે કે કથાનો પ્રવાહ કેટલાય નાના મોટા પ્રવાહને ભેગા ભેળવતા ભેળવતા છેક ગંગોત્રીથી નીકળીને છેક આપણા સુધી પહોંચતી હોય। સવારના સમયમાં થતી આ રામકથા સરદાર કથામાં એક નાનકડી નદી આજે ભળે છે અત્યારના એ નઈ તાલીમના શિક્ષકોનું સંમેલન છે। આપણે આ મિલનનું, આપણે આ સંગમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। હું આદરણીય શ્રી અરવિંદભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ પૂજ્ય બાપુનું સૂતરથી સ્વાગત કરે। એક સાંજે ડ્રોઈંગ રૂમના પ્લાન્ટ ઉપર અચાનક પતંગિયું આવીને બેસી ગયું, ને જાણે મને ફૂલ ઉગ્યાનો અહેસાસ થયો। આજે આ મંડપમાં આપણી વચ્ચે ગુણવંત શાહ અને શ્રી મોરારી બાપુ એવા બે પતંગિયાઓ આવ્યા છે। હું આશા રાખું છું કે આપણો અહેસાસ આનંદનો અને ગૌરવનો હશે। આ અહેસાસની વચ્ચે વધુ સમય ન રહેવા માટે થઈને હું અરવિંદભાઈ દેસાઈ, કે જે આ આયોજનના પ્રમુખ છે, બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘના અને દક્ષિણ ગુજરાતની અંદર હળપતિ સેવા સંઘના નામે નઈ તાલીમની ભેખ લઈને જે બેઠા છે, એવા જોગતરામ કાકાના સાચા શિષ્ય અરવિંદભાઈને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન કરે। અરવિંદ દેસાઈ, અરવિંદભાઈ ગુણવંતભાઈને પણ સૂત્રથી આવકારશ।
અરવિંદભાઈએ ભદ્રાયુ વછરાજાનીનું પણ સૂત્રથી સ્વાગત કર્યું. આદરણીય મોરારી બાપુ ભાઈ, ગુણવંતભાઈ, ભદ્રાયુભાઈ, ડાંગથી નર્મદા સુધીના સૌ સંચાલક મિત્રો, આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, આમંત્રિત ભાઈ બહેનો, આ કથા થવાની હતી ત્યારે નાની બહેને કહ્યું કે આપણે નવી તાલીમનું અધિવેશન પણ કરવાનું છે અને એમાં ગુણવંતભાઈ અને મોરારી બાપુ બંને આવશે, એટલે તરત સ્વીકારી લીધું. સમય થોડો ઓકવર્ડ, એટલે કે સાંજે 5 વાગ્યા પછી, કારણ કે દૂર દૂરથી બધા આવે, થોડો દૂર હતો, છતાં આપણે સ્વીકારી લીધું. અને આજે એ કાર્યક્રમ આજે આપણે સાથે મળીને માણી રહ્યા છીએ. આ પ્રસંગે આદરણીય મોરારી બાપુ, ભાઈ ગુણવંતભાઈ અને ભાઈ ભદ્રાભાઈનું તેમજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નઈ તાલીમની વાત નઈ નથી, કારણ કે આ દેશમાં મહાત્મા ગાંધીજી આવ્યા પછી અનેક નવી વાતો જે થઈ એમાં નઈ તાલીમની વાત પણ હતી. અને જેમ આઝાદીની લડત માટે જે વાતો થઈ એમાં મહત્વનો કાર્યક્રમ નઈ તાલીમનો પણ રચનાત્મક કાર્યક્રમ હતો. ઇતિહાસમાં જવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ. પણ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગથી લગભગ નર્મદા છોટાઉદેપુર સુધી પૂજ્ય જુગતરામ કાકાએ વેડછીમાં થાણું નાખ્યા પછી નઈ તાલીમની ઠેર ઠેર સંસ્થાઓ થઈ અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં એક જાગૃતિનું વાતાવરણ પેદા કીધું. એટલું જ નહીં પણ જાગૃતિના વાતાવરણ સાથે શિક્ષણ સાથે, નઈ તાલીમના શિક્ષણ સાથે અનેક આદિવાસી જુવાનોને પણ એમણે તૈયાર કર્યા અને એમને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડ્યા. બીજી કોઈ જગ્યાએ આઝાદીની ચળવળમાં આદિવાસી આગેવાનોએ ભાગ લીધો છે કે નહીં એની મને ખબર નથી, પણ ગુજરાતમાં ઘણી મોટી સંખ્યામાં જુગતરામભાઈને કારણે આદિવાસી આગેવાનોએ આઝાદીની લડતમાં પણ ભાગ લીધો. એટલે આ વિસ્તારની અંદર, સમગ્ર આદિવાસી વિસ્તારમાં નઈ તાલીમની શિક્ષણ સંસ્થાઓની સાથે સાથે અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ, જેને કારણે આમૂળ પરિવર્તન આપણે કહીએ આદિવાસી વિસ્તારમાં તો એ કરી શક્યા છે. અને એના શ્રેયરૂપ જો જોવા જઈએ તો આજે ગુજરાતની આજુબાજુના રાજ્યોમાં જે નક્સલ અને હિંસક પ્રવૃત્તિ આપણે જોઈ રહ્યા છીએ, એ નક્સલ અને હિંસક પ્રવૃત્તિ ગુજરાતમાં આપણે નથી જોયા, કારણ કે આખા આદિવાસી પટ્ટીમાં આ કામ જુગતરામ કાકાથી માંડીને, ઠક્કર બાપાથી માંડીને બધાએ જે કર્યું એનો એ પરિપાક છે. અને એટલા માટે આજે ગુજરાતમાં આપણે શાંતિ અને વિકાસ જોઈ રહ્યા છીએ. જુગતરામભાઈના ગયા પછી સંસ્થાઓ ચલાવવાનું ઘણું અઘરું હોવા છતાં અહીંના બધા મિત્રો મળીને આ કામ કરી રહ્યા છે. શિક્ષણ વિશે આપણે આજે જો બોલવા જઈએ તો ઘણી
ઘણો સમય જાય એમ છે અને ઘણું વિચારવા જેવું પણ છે. કારણ કે જે રીતે શિક્ષણ આગળ વધી રહ્યું છે તે રીતે ગરીબ લોકોને શિક્ષણ મળશે કે કેમ એ પણ મોટો સવાલ છે. જે તરાહ ઊભી થઈ રહી છે એને કારણે પણ શિક્ષણ નાના માણસોને ગરીબ માણસોને મળશે કે કેમ એ સવાલ ઊભો થાય તો નવાઈ નહીં. અને ભવિષ્યમાં એને કારણે મોટા ભેદભાવો પણ ઊભો થાય તો નવાઈ નહીં. પણ અહીંયા જે જુગતરામ કાકાએ કામ કર્યું છે એને જાળવી રાખવા માટે અમે બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ બનાવ્યો છે અને એની મારફતે નવી તાલીમના જે કંઈ કામો છે, નવી તાલીમના કામમાં કંઈક ખામીઓ હોય, આપણી કંઈ ત્રુટીઓ રહેતી હોય તો એને સુધારવાનું શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ એમાં ભળીને સાચા અર્થમાં નવી તાલીમનું કામ થાય એ કરવાનો આપણો પ્રયાસ છે. અને એટલા માટે આપણે અનેક સજ્જતાના સેમિનારો પણ કરીએ છીએ. અને બીજી બાજુ આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ વાચા આપવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અત્યારે નવી તાલીમને જો જોવા જઈએ તો સામા પ્રવાહે તરવા જેવું કામ છે. અનેક મુશ્કેલીને વચ્ચે મિત્રો કામ કરી રહ્યા છે. એ ગૃહપતિ ગૃહમાતાનો સવાલ હોય, શિક્ષકોનો હોય. અત્યારે ગુણવંતભાઈ 1200 શિક્ષકો આશ્રમશાળામાં ઘટ છે પણ અમે પૂરી શકતા નથી. એ જ પ્રમાણે સરકારની આશ્રમશાળાઓ અને અમારી આશ્રમશાળાઓ વચ્ચે પણ બહુ મોટો ભેદ છે. એમાં એ ભેદ ન રહેવા માટેના પણ અમારા પ્રયાસ છે અને એ રીતે પ્રશ્નો ઉકેલવાનો પણ અમારો સંઘ પ્રયાસ કરે છે. દર વર્ષે અમે આ મહાસંમેલન કરીએ છીએ. ગઈ વખતે પણ આપ આવેલા, આ વર્ષે પણ આપ બે મહાનુભાવોના હાજરીમાં કરી રહ્યા છે અને એમાં અમને જરૂર બળ મળશે, આ કામમાં પ્રેરણા મળશે એમ હું આશા રાખું છું. અને ફરીથી આપ સૌનો અને સાથે સાથે મોરારી બાપુ ગુણવંતભાઈનો હાર્દિક આપ સૌના વતી સ્વાગત કરીને આભાર પણ માની લઉં છું. જય હિંદ. સામાન્ય રીતે શિક્ષક શિક્ષક હોય છે પણ નવી તાલીમનો શિક્ષક મા બાપ અને શિક્ષક બંને હોય છે. એક મુખ્ય કારણ એ છે કે શિક્ષકનું કારણ વર્ગખંડથી શરૂ થતું હોય છે, જ્યારે નવી તાલીમના શિક્ષકનું કામ સવારના પોરમાં એ બાળકને સુંદર મજાની વૈતાલિકથી જગાડવાનું હોય છે. બાળક જાગે ત્યારથી શિક્ષક એની નજર સમક્ષ હોય તો એને શિક્ષકમાં અને માતા પિતામાં ઝાઝો ભેદ ન લાગે. શિકાગોના એક બહુ વિખ્યાત શિક્ષક અને માર્ગદર્શક ડૉક્ટર પાર્કરને એક સ્ત્રીએ જઈને પૂછ્યું કે મને કહેશો કે હું મારા બાળકનું શિક્ષણ ક્યારે શરૂ કરું. એમણે સામે પ્રશ્ન પૂછ્યો કે આપનું બાળક ક્યારે જન્મ લેવાનું છે. પેલા સ્ત્રીએ કહ્યું, એ તો 5 વર્ષનો થઈ ગયો છે. પાર્કરે કહ્યું, માફ કરજો મેડમ, હવે કંઈ કહેવાનું રહેતું નથી કારણ કે એના ઘડતરનો ગાળો તો પૂરો થઈ ગયો છે. આ ઘડતરનો ગાળો જ્યાં સુપેરે સચવાય છે એને નવી તાલીમ કહેવામાં આવે છે. કદાચ આપણે એમ કહીએ, ગુણવંતભાઈ અને પૂજ્ય બાપુ એનાથી વાકેફ છે, છતાં એમ કહીએ કે તમે કોઈ નવી તાલીમની સંસ્થામાં જાઓ અને ટીવીમાં આપણને જે સુંદર મજાનું દૃશ્ય જોવા મળે જેમાં તમારા સફેદ વસ્ત્ર ઉપર અચાનક એક વ્હીલ બાર ફરે અને એટલો પટ્ટો વધુ ચમકદાર થઈ જાય અને તરત જ જાહેરાતમાં બોલે કે તમે આ વાપરો છો. મારો પોતાનો અનુભવ એવું કહે છે બાપુ કે આ નવી તાલીમની સંસ્થાઓમાં જાઓ તો એ બાળકો જે અત્યારના કેટલાક આપણી સમક્ષ બેઠા છે એમના સફેદ યુનિફોર્મ એટલા સુઘડ, સ્વચ્છ, ચમકદાર હોય કે જેમાં પેલો વ્હીલ બાર ફેરવવાનો પટ્ટાની જરૂર નથી પડતી. એનું કારણ એ છે કે તાપીના જળમાં
સવારના પોરમાં નઈ તાલીમની સંસ્થામાં બનાવેલા ઘાટમાં આ જ બાળકો પોતાના યુનિફોર્મને ધોવાનું કામ પણ પોતે જ કરે છે. આપણે એમ કહીએ કે બાળકોથી લઈને શિક્ષકો આવતીકાલના જીવનનો મેલ કાઢવાનો જ્યાં પ્રયાસ કરે છે, એવી નઈ તાલીમની સંસ્થાઓના શિક્ષકો, આચાર્યો, ગૃહપતિઓ, ગૃહમાતાઓ અને વિદ્યાર્થીઓનું આ સંમેલન છે. મિત્રો, બે એવા ધુરંધરો આપણી સમક્ષ હોય કે જે લગભગ શિક્ષક થઈને જ શ્વસ્યા હોય, જેના જીવનમાં એણે શ્વાસ પણ શિક્ષણનો લીધો હોય, ત્યારે મારા જેવા એક વજનદાર શરીરના ક્રમમાં કહું છું, એણે વધુ શિક્ષણ વિશે ન બોલવું જોઈએ. પણ બંને મુરબ્બીઓ હોય ત્યારે પાનો ન ચડે આપણને, તો આપણે શિક્ષક થોડા કહેવાઈએ. હું વિનંતી કરું ગુણવંતભાઈને, ગુણવંત શાહ નામ હી કાફી હૈ, એટલા માટે શિક્ષણ બોલો અને એના સિક્કાની બીજી બાજુ ઉપર કોઈ ગુજરાતમાંથી એક જ નામ લખવું હોય તો એ નામ લખાય ગુણવંત શાહનું. આમાં કોઈ વિવાદ નથી. આ એટલા માટે વિવાદ નથી કે ગુણવંતભાઈ અધિકૃત રીતે સાધિકાર વાત કરી શકે એવું એ જીવ્યા છે. આમ તો ગુણવંતભાઈના કેટલાક ક્ષેત્રો, એના વિશે વાત કરું તો એ ન કરવી જોઈએ, કારણ કે સવારના સરદાર વિશે પણ ગુણવંતભાઈને સાધિકાર વાત કરતાં આપણે સાંભળ્યા છે અને હજી આવતીકાલે પણ સાંભળવાના છીએ. કૃષ્ણ વિશે વાત કરે તો આપણને એમ જ લાગે કે કૃષ્ણને ગુણવંતભાઈ જ સમજાવી શકે. રામ વિશે વાત કરે તો પણ આપણને એમ જ લાગે કે આધુનિક પેઢીને જો કોઈ સમજાવી શકે તો એ ગુણવંતભાઈ જ કહી શકે. અને આ વાત એટલા માટે કરું છું મિત્રો કે પૂજ્ય મોરારી બાપુ, જેને વિચાર યજ્ઞના આચાર્ય કહે છે, એવા ગુણવંત શાહ હવે પોતાનું વક્તવ્ય રજૂ કરે એવી હું નમ્ર વિનંતી કરું છું. ગુણવંતભાઈ, આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ, મારા મિત્ર અરવિંદભાઈ, મારો અત્યંત પ્રિય મિત્ર ભાઈ ભદ્રાયુ, નઈ તાલીમના કામ કરતા શિક્ષક મિત્રો, રામભક્તો, સજ્જનોને સંધારી, તમારી થાળીમાં બાજરાનો રોટલો હોય અને દૂધીનું શાક હોય અને એક વાડકામાં દૂધ હોય, બીજી કોઈ જગ્યાએ એ જ થાળીમાં દૂધીનો હલવો હોય, મજાનું ફરસાણ હોય, કચોરી હોય, પેટીસ હોય, શ્રીખંડપુરી હોય, પણ બાજરાનો રોટલો હોય એ થાળી પીરસનારા તમારા યજમાન, એનો ઉમળકો એટલો બધો ભીનો હોય, અને પેલી બાજુ શ્રીખંડપુરીની થાળી પીરસનારના ઘરમાં ઉમળકો ન હોય, તો તમને કયું ભોજન વધારે ફાવશે? સાચો જવાબ આપ્યો. હું શિક્ષક છું ને એટલે આવું કરવાની ટેવ છે મને. જે ઘરમાં ઉમળકો ન હોય તે ઘરમાં ભોજન કરવા જવું નહીં, કોઈ દિવસ નહીં જવું. એક દડો ટંગ ખેંચી કાઢવો. જે શિક્ષક પોતાના મોં પરથી સ્મિત ગુમાવી બેઠો છે એના ક્લાસમાં જવું નહીં. એક શિક્ષક જે સ્મિત દીક્ષા આપી શકતો નથી એ બાળકોને બીજું શું આપવાનું? એક વર્ગમાં ક્યારેક ક્યારેક બીએડ થયેલો, ક્યારેક ક્યારેક એમએડ થયેલો, ક્યારેક ક્યારેક જીબીટીસી થયેલો, પીટીસી થયેલો. જીબીટીસીનો અર્થ હું જપ તક કરતો હતો એક જમાનામાં. એવો એક શિક્ષક દાખલ થાય છે, નિર્જીવ એ દાખલ થાય છે ત્યારે કોઈ ચેતનાની સુરખી પણ આવતી નથી એના વર્ગમાં. એવો એક શિક્ષક દાખલ થાય છે, જે બાળકો બેઠા છે 20, 25, 50, 70, આપણી તાકાત વધારે હોય તો 90, એ બાળકો તો જીવંત છે, ચેતનવંતા છે. તો એક નિર્જીવ વ્યક્તિત્વ જે વર્ગમાં દાખલ થયું તે
પેલા જીવંત બાળકોને કઈ ચેતના આપવાનું? એ તાબૂત દાખલ થયો, યંત્રમાનવ દાખલ થયો, રોબો દાખલ થયો, ખબર નથી કોણ દાખલ થયું. એ દાખલ થયો ડિગ્રીવાળો, બીએડ, એમએડ, પીએચડી દાખલ તો થયો, પણ નિશ્ચેતન વ્યક્તિત્વ દાખલ થયું. એવા લોકોના ક્લાસમાં બેસવાની સજા મેં પણ ભોગવી છે અને તમે પણ ભોગવતા હશો. બાપુ કથા કરે છે, આખા મંડપમાં ચેતના પ્રસરી જાય છે. એનું કારણ એ નહીં કે બાપુ સિમ્પલ કથાકાર છે, બાપુ શિક્ષક છતાં અને છે. શિક્ષક હોવાથી મોટો કોઈ હોદ્દો આ દુનિયામાં બીજો કોઈ નથી. હું છેલ્લા 29 વર્ષથી સંબોધન કરું છું, તેમાં આદરણીય લોક શિક્ષક એ સિવાયનો બીજો શબ્દ મેં હું બોલ્યો નથી. તમારા બધાએ જે જે વિશેષણો આપવા હોય તે આપજો, કારણ કે હું એમ માનું છું કે હું આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ કહું છું ત્યારે